સુરતના નવા ગામ ચીતા ચોકમાં બુધવારની રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી પર ચાર હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી 10 સેકન્ડમાં 4 ઘા મારતા ભાગદોડ મચી ગઈ હતી. હપ્તો નહીં આપતા હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધ ભરત પાટીલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હુમલાખોરો સ્થાનિક હોવાનું હાલ બહાર આવ્યું છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભરતભાઈ તુકારામ પાટીલ છેલ્લા 35-40 વર્ષથી ભરત મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા છે. 3 દીકરા, બહુ અને પત્ની સાથે રહે છે. પ્રેમાળ સ્વભાવના વૃદ્ધ ભરતભાઈ પર થયેલા હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ બહાર આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટપોરીઓ ભરતભાઈ પાસે હપ્તા વસૂલીને લઈને ધાક ધમકી આપી રહ્યા છે. આખરે ભરતભાઈ પર બુધવારની રાત્રે લગભગ 8 વાગે ટપોરીઓએ હુમલો કરી ચપ્પુના 3-4 ઘા મારી દેતા ડરનો માહોલ ઉભો થયો છે. લોહીના ખાબોચિયામાં પડેલા ભરતભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડિંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.